हेलो फ्रेंड्स, हूँ छू मनीषा बत्रा जीवनशैली थी। तमारू खूब खूब स्वागत छे मारी चैनल मा। आज हूँ तमारी साथे शेयर करवानी छू नवा वर्षना सौथी पहला तो बधाने साल मुबारक। अने आ वर्ष मा हूँ तमारी साथे पहलू रेसिपी शेयर करवानी छू पालक पनीर। तो आपणे जोईए एना माटे कया इन्ग्रीडियंट जोईशे। सौथी पहला तो आपणे सरस मजानी खूब ज फ्रेश मैयागा 1 किलोनी आसपास पालक लीधेली छे। फ्रेंड्स, आ जे रेसिपी छे कम से कम 5-6 माणसो आरामथी कही शके छे। अने आ जे पालक जे छे एने मैं धोईने एकदम ड्राय करी दीधी छे। तमे जोई शको छो एना पान केटला बधा कूणा छे। त्यारबाद मैं नानी साइजना मैं कांदा लीधेला छे 5-6। अगर तमारा पासे मोटी साइज होय तो मैं 2 पण लई शको छो। त्यारबाद लीधेलू छे मैं 2 कम से कम 10-15 मैं कळी लसणनी लीधेली छे। देसी लसण छे आ। एक टुकड़ो 1 इंच जेटलो लीधेलो छे आदुनो टुकड़ो। त्यारबाद आपणे बधी ज वस्तुने धोई करीने आपणे क्लीन करी देवानी छे। त्यारबाद मैं अहींया आगळ एक गुड साइजना मैं 2 टामेटा लीधेला छे, तमे जोई शको छो। हवे आ बधाने ज आपणे प्यूरी बनावीने रेडी राखवानी छे, मिक्सरमां ग्राइंड करीने रेडी राखवानुं छे। त्यारबाद मैं अहींया आगळ 300 ગ્રામ જેટલું મેં લીધેલું છે મલાઈ પનીર છે આ। આને મેં સોતે કંઈ જ નથી કર્યું, સિમ્પલ જ રાખું છું, બિકોઝ સોતેમાં એ અમુકવાર ડ્રાય થઈ જવાના ચાન્સીસ વધારે હોય છે। ડ્રાય સ્પાઇસીસ બહુ મિનિમમ આપણે યુઝ કરવાના છે। તમે જોઈ શકો છો થોડીક 1 ચમચી જેટલો મેં લીધેલો છે કોરિયાન્ડર પાવડર, 1/2 ચમચી જેટલો લીધેલો છે મેં રેડ ચીલી પાવડર, 1/4 ચમચી લીધેલો છે મેં ગરમ મસાલો, થોડી હળદર અને મીઠું। ત્યારબાદ આપણે અહીંયા આગળ 1/4 કપ જેટલું આપણે લેવાનું છે ઓઇલ। હવે આપણે સૌથી પહેલાં એક મોટા વેસેલમાં 4 આપણે લીલા મરચા લેવાના છે અને આપણે આ જેટલી બી પાલક છે એને આપણે બોઇલ કરવાની છે। બહુ જ થોડા 1 કપ જેટલું મેં પાણી લીધેલું છે। ફ્રેન્ડ્સ, આ આખી રેસીપી તમને ડિટેલમાં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો પ્લીઝ તમે જરૂરથી ચેક કરજો। 1 જ કપ પાણી આપણે લેવાનું છે। 1 કિલો મેં અહીંયા આગળ પાલક લીધેલી છે અને આપણે આવી રીતે વચમાં એને સ્ટર કરતા જવું અને પાલકને બરાબર આપણે કૂક કરવાની છે। ઢાંકવાની નથી, અગર તમે ઢાંકશો તો પાલકનો જે કલર છે ડાર્ક કાળો થઈ જશે, તો એટલા માટે આપણે પાલકને આમ જ આપણે એને કૂક કરવાની છે। હવે આવી રીતે સરસ કૂક થઈ જાય ત્યારબાદ આપણે આઈસ ક્યુબ લેવાના છે અને એમાં 1/2 કપ જેટલું પાણી લેવાનું છે અને પેલી જે કૂક થયેલી પાલક હતી એને આપણે તરત જ આપણે આઈસ વોટરમાં આપણે નાખી દેવાની છે। એનાથી શું થશે, એનો જે કલર જે ગ્રીન છે એવો ને એવો જ રહેશે, પાલક ઓવરકૂક નહીં થઈ જાય એટલે કે કાળી પણ નહીં પડી જાય। અને આપણે પેલું જે પાણી હતું જે બોઇલ કરેલું એ પાણીને પણ ફેંકવાનું નથી, આપણે આમાંથી જે પાણી જે નીકળે એને પણ આપણે ફેંકવાનું નથી। થોડી ગ્રેવીમાં યુઝ થઈ જશે ને થોડો આપણે તમે લોટ બાંધવામાં પણ તમે યુઝ કરી શકો છો, તો વી આર નોટ વેસ્ટિંગ એનીથિંગ। જો આ પાણી આપણે ફેંકવાનું નથી। હવે ફ્રેન્ડ્સ, આ જે પાલક જે છે એને આપણે પ્યુરી કરી દેવાની છે અને આ બરફનું પાણી જે છે એને આપણે તમે લોટ બાંધવામાં પણ તમે યુઝ કરી શકો છો। હવે આ પાલકને મિક્સરમાં જારમાં આપણે એને પ્યુરી બનાવવાની છે। જો પ્યુરી આવી રીતે સરસ મજાની પ્યુરી દરદરી જેવી કરવાની છે, એકદમ જ ફાઇન પેસ્ટ નહીં કરતા, થોડું ટેક્સચર એમાં રાખજો કે જેનાથી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। ફ્રેન્ડ્સ, આ શિયાળો ચાલુ થઈ ગયો છે અહીંયા મુંબઈમાં અને સરસ મજાની પાલક મેથી ઘણું ઘણું સારું મળે છે। હવે આપણે મિક્સરના જારમાં મરચાં, આદું, કાંદા અને લસણને આપણે ગ્રેવી કરી દેવાની છે। ત્યારબાદ આપણે એક કડાઈમાં તેલ લેવાનું છે અને આપણે જે ગ્રેવી કરેલો જે મસાલો જે હતો અનિયન અને ગાર્લિકનો એ આપણે આમાં એડ કરવાનો છે અને આપણે સૌતે કરવાનો છે। ફ્રેન્ડ્સ, આ મારી રેસીપીને તમે જરૂરથી આખી જુઓ, બિકોઝ આગળ મેં એવા 3 સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં એડ કર્યા છે કે જેનાથી આ પાલક પનીર ખૂબ જ યુનિક લાગે છે અને ટેસ્ટી લાગે છે। તમે મારી આખી રેસીપીને જરૂરથી જોજો અને પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે જે ગ્રેવી જે મેં કરેલી કાંદા અને લસણની એને આપણે સરસ મજાની સૌતે કરવાની છે। તમે જોયેલું તેલ કેટલું બધું એને એબ્ઝોર્બ કરી લીધું છે। હવે આપણે એમાં નાખીશું ટામેટાની ગ્રેવી। ટામેટાને પણ આપણે મિક્સરમાં ચર્ન કરી દેવાના છે
અને ટામેટાની ચર્ન કર્યા બાદ આપણે બધું ડ્રાય સ્પાઈસીસ આપણે જે હતા એ આપણે આમાં એડ કરવાના છે. તમે ડ્રાય સ્પાઈસીસની ક્વોન્ટિટી તમે જોઈ રહ્યા છો કે મેં બહુ જ ઓછા ઓછા લીધેલા છે. 1/4 કપ જેટલી હળદર લીધેલી છે. ગરમ મસાલો પણ થોડોક જ એડ કરવાનો છે. મારા પાલક પનીરની રેસિપીમાં મેં મેઇન જે પાલકને એન્હાન્સ આપણે કરવાનું છે, પાલકની જે ટેસ્ટ છે એને આપણે એન્હાન્સ કરવાનો છે. તો મેક શ્યોર કે તમે ગરમ મસાલાનો ઉપયોગ બહુ જ ઓછો કરજો, મરચાંનો લાલ મરચાંનો ઉપયોગ બહુ ઓછો કરજો. હવે જે પાલકનું જે પાણી હતું એ મેં આમાં ગ્રેવી માટે મેં એડ કરી દીધું છે અને હવે આપણે મસાલાને કૂક થવા દઈએ ધીરે ધીરે. જુઓ ફ્રેન્ડ્સ, હવે આજે મસાલાને છે એને બરાબર કૂક કરવું બહુ જ જરૂરી છે, બિલકુલ પણ કાચું રહેવું ના જોઈએ. સો આ મારી રેસિપીમાં મેં કોઈ પણ પાલકને બિલકુલ પણ મેં એને વેસ્ટ કર્યું નથી. હવે જો આવી સરસ મજાની ડ્રાય થઈ જાય, થોડું થોડું તેલ છૂટવાનું ચાલુ થઈ જાય, ત્યારબાદ આપણે એમાં એડ કરીશું પાલકની ગ્રેવી. પાલકની ગ્રેવી આ જો મિક્સર પણ થોડું દરદરું રાખવાનું છે. બંને ગ્રેવીના મિક્સર આપણે બહુ દરદરા પીસવાના છે, એકદમ ફાઇન પેસ્ટ નહીં કરતા, કે થોડું તમને ટેક્સચર મોઢામાં આવશે તો ખૂબ જ સરસ લાગશે. હવે આપણે પાલકની આપણે ગ્રેવી આમાં નાખી દેવાની છે અને આ વખતે ગેસની ફ્લેમ સ્લો રાખજો, નહીં તો પાલકની ટેન્ડન્સી છે કે ખૂબ જ એને બબલ્સ આવે છે. સો મેક શ્યોર કે તમારો હાથ તમે ધ્યાનથી તમે કરજો. ત્યારબાદ આપણે એમાં કસૂરી મેથી, જી હા, આમાં આપણે ફર્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ છે, સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એ છે કસૂરી મેથી. એનાથી પાલક પનીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને સેકન્ડ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે આ જે છે એ આમચૂર પાવડર છે. જી હા, આમાં પાલકમાં પાલક પનીરમાં આમચૂર પાવડર એડ કરવાથી પાલકનો ટેસ્ટ ખૂબ જ ટર્સ સરસ આવે છે. તમને એવું લાગશે કે તમને કોઈ સારી રેસ્ટોરન્ટમાં તમે ખાઈ રહ્યા છો. હવે એક જે થર્ડ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે એ બાકી છે, એ તમે એન્ડમાં જોજો. હવે જો ફ્રેન્ડ્સ, આવી રીતે સરસ મજાની પાલકની જ્યારે ગ્રેવી બરાબર પાકી જાય, એવી તેવી રીતે સરસ મજાના બબલ્સ થવાના ચાલુ થઈ જાય, ત્યારબાદ આપણે એમાં મેં 2 ચમચી જેટલી મેં જેટલી ઘરની મલાઈ એડ કરી છે. મલાઈ બહુ બધી એડ નહીં કરતા, નહીં તો પછી જે પાલકનો જે ગ્રીન કલર જે છે એકદમ જ લાઇટ થઈ જશે. એટલે ફક્ત 2 ચમચી જેટલી જ આપણે આમાં મલાઈ ઘરની મેં ક્રીમ એડ કરેલી છે. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું ક્રીમી અને ગ્રીન કલર કેટલો સરસ આવ્યો છે પાલક પનીરમાં. ફ્રેન્ડ્સ, આ તમે રેસિપી બનાવજો અને પ્લીઝ મને ટેગ કરવાનું ભૂલતા નહીં અને મને ફોટો પાડીને જરૂરથી ફીડબેક આપજો. હવે આપણે એમાં એડ કરવાનું છે મલાઈ પનીર, આપણે એડ કરવાનું છે. અને આપણે એને મલાઈ નાખ્યા પછી હું કાયમ કહું છું કે મલાઈને કોઈ દિવસ પણ વધારે કૂક કરતા નહીં, નહીં તો એ રબર જેવું થઈ જશે. એટલે આપણે 1-2 મિનિટ જ આપણે આમાં એને કૂક કરવાનું છે. ત્યારબાદ આપણે એને આપણા જે સર્વિંગ બોલમાં આપણે એને શિફ્ટ કરી દઈશું. તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ, આ એટલું ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં મેં કાલે બનાવ્યું હતું અને બધાને ખૂબ જ માન ભાવ્યું, તો તમે જરૂરથી ટ્રાય કરજો. જુઓ ફ્રેન્ડ્સ, આ પાલક પનીરની રેસિપી તૈયાર છે અને હવે હું એડ કરવાનું છું હું થર્ડ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ કે જેનાથી પાલક પનીરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો તમે જરૂરથી આગળ જુઓ. જી હા, હવે આપણે આ સ્ટેજ પર આપણે એડ કરવાનું છે મેલ્ટેડ ઘી છે આ, 2-3 ચમચી આપણે આમાં એડ કરવાનું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, અમારું તૈયાર છે પાલક પનીર રેસ્ટોરન્ટ સ્ટાઇલ. તમે જરૂરથી બનાવજો અને તમે મને ટેગ કરવાનું ભૂલતા નહીં. મારો ઇન્સ્ટાગ્રામ પર પેજ છે જીવનશૈલીબાઈ મનીષા, તો તમે ત્યાં પણ મને ફોલો કરજો અને અહીંયા પણ મને સબસ્ક્રાઈબ કરવાનું મારી ચેનલને ભૂલતા નહીં. તો આપણે મળીએ નેક્સ્ટ રેસિપીમાં. ટિલ ધેન બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.